ધાનેરા નગરપાલિકા કચેરીમાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે। ધાનેરા નગરપાલિકા કચેરીના સત્તાધીશો વહીવટ કરવાના બદલે કોર્ટ અને સરકારી કચેરીના ધક્કા વધુ ખાઈ રહ્યા છે। જો કે હાલમાં ધાનેરા નગરપાલિકા પ્રમુખ પદ પર કિરણબેન સોની બિરાજમાન છે। નગરપાલિકામાં પ્રમુખ સહિત 12 નગરસેવકો પદ પર છે, તો બીજી બાજુ નિયમોને આધીન નગરપાલિકાના ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવા માટેની તારીખ જાહેર થઈ હતી અને આવતીકાલે 20 જુલાઈના રોજ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવા માટેના એજન્ડા ફાળવાઈ ગયા હતા, પરંતુ ચૂંટણી યોજાશે કે કેમ તેને લઈ હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવાઈ રહી હતી। તેવામાં ધાનેરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ સહિત કોંગ્રેસના 15 નગરસેવકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી અને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના 15 નગરસેવકોને વિકાસના કામોમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના તમામ નગરસેવકોએ હાઈકોર્ટમાં ન્યાય માટે રજૂઆત કરી હતી। કોંગ્રેસ પક્ષ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવતા આજે હાઈકોર્ટે કોંગ્રેસ પક્ષની તરફેણમાં ઉપપ્રમુખની ચૂંટણી યોજવા પર સ્ટે આપ્યો છે અને આવતીકાલે નગરપાલિકાની જે ચૂંટણી યોજવાની હતી તેને સ્થગિત કરવાનો હુકમ કર્યો છે। ધાનેરા નગરપાલિકાના અમારા કોંગ્રેસના 15 સભ્યોનો 18/6/2018ના રોજ નિયામકે સસ્પેન્ડનો હુકમ કર્યો, તેના અમે હાઈકોર્ટમાં ગયેલા અને એના હાઈકોર્ટમાં અમારી 2 તારીખો પડી અને 5 તારીખ પડી, એના પછી 15 તારીખે ફરી ઉઘડી પડતા સરકારશ્રીના સહયોગથી નગરપાલિકામાં ઉપપ્રમુખના ચૂંટણીના એજન્ડા નીકળ્યા, એના અમે ચૂંટણી અમારો જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી ચૂંટણી ન કરવી નગરપાલિકા સરકારશ્રીએ, એવાના અમે હાઈકોર્ટમાં ઉપપ્રમુખની ચૂંટણીના અમે સ્ટે માટે પણ જયેલા છીએ।